नमस्कार मित्रों, आपनु स्वागत छे आपनी YouTube चैनल ज्ञान मार्ट मा। हिंदू शास्त्रों अनुसार दरेक व्रतनु पोतानु महत्व अने फायदा छे। एवो मानवामा आवे छे के उपवास करवाथी भगवान तरफथी दैवी आशीर्वाद मळे छे अने भक्तों पर सुख अने समृद्धिनी वर्षा थाय छे। तमाम उपवासों मा एकादशी व्रतने खूब ज महत्वनु स्थान आपवामा आव्यु छे। दर वर्षे कुल 24 एकादशीओ आवे छे, जेमां अजा एकादशी श्रावण महीनानी एकादशी छे अने ते कृष्ण पक्षनी 11मी तिथिए उजवामां आवे छे। आ वखते आ अजा एकादशी 10 सप्टेम्बर रविवारना रोज पड़ी रही छे। आ दिवसे भगवान विष्णुनी पूजा करवामां आवे छे अने तेमने समर्पित व्रत राखवामां आवे छे। आ व्रत करवाथी दरेक पापोमांथी मुक्ति मळे छे अने आपणी बधी ज मनोकामनाओ पूर्ण थाय छे। श्रावण मासनी कृष्ण पक्षनी एकादशी तिथि 9 सप्टेम्बर सांजे 7:17 शरू थई रही छे अने बीजा दिवसे 10 सप्टेम्बर रात्रे 9:28 समाप्त थशे। આવી સ્થિતિમાં સૂર્યોદય તિથિને મહત્વ આપીને અજા એકાદશીનું વ્રત 10 સપ્ટેમ્બરે રાખવામાં આવશે। આ દિવસે એકાદશી પર બે શુભ યોગ પણ બની રહ્યા છે। તો આવો મિત્રો આપણે જાણીએ કે આ બે શુભ સંયોગ કયા છે, જેમાં પહેલો છે રવિ પુષ્પ યોગ અને બીજો છે સર્વાર્થ સિદ્ધ યોગ। રવિ પુષ્પ યોગ બીજા દિવસે સાંજે એટલે કે 10 સપ્ટેમ્બરના 5:06 શરૂ થાય છે અને 6:04 સુધી રહેશે અને બીજો છે સર્વાર્થ સિદ્ધ યોગ, જે 11મી સપ્ટેમ્બરે સાંજે 5:06 શરૂ થાય છે અને 6:04 સુધી રહેશે। મિત્રો, આ તો થઈ એકાદશીના મુહૂર્ત અને તેની વ્રત વિશેની વાત। હવે આપણે જાણીએ કે આ એકાદશીનું મહત્વ શું છે। કૃષ્ણ જન્માષ્ટમીના 2 દિવસ પછી અજા એકાદશી રવિવારે છે। શ્રાવણ મહિનામાં રવિવાર હોવાથી આ દિવસે સૂર્યના તત્વ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત એકાદશીના કારણે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ પણ થશે, જેના કારણે આ દિવસ ખૂબ જ શુભ રહેશે। આ એકાદશીને અજા એકાદશી કહેવાય છે। જો આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે તો જાણે અજાણે થયેલા તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે। આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, જેનો ઉલ્લેખ મહાભારત અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કરવામાં આવ્યો છે। અજા એકાદશી પર ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે। આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગી સ્નાન કરો અને ઉપવાસનો સંકલ્પ કરો। પીપળાના ઝાડ અને તુલસીની પૂજા કરો। મંદિર કે ઘરે જઈને શ્રી કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુનો અભિષેક કરો। દિવસભર ઉપવાસના નિયમોનું પાલન કરો। આ પછી સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને મંદિરમાં જઈને ભગવાનને પ્રસાદ ચડાવો। પછી જરૂરિયાતમંદ લોકોમાં આ પ્રસાદ વહેંચી દો। દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરી દો અને તેનાથી ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનો પણ અભિષેક કરો। ત્યારબાદ તમામ પ્રકારની પૂજા સામગ્રી અર્પણ કરી અને પૂજાની સમાપ્તિ કરો। આ રીતે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે। વળી આ અજા એકાદશીના દિવસે રવિવાર હોવાથી આ દિવસે સૂર્ય પૂજાનું મહત્વ પણ ખૂબ જ વધી જાય છે। આ માસના રવિવારે સૂર્ય ઉપાસના વિશેષ શુભ છે, કારણ કે આ સમયે સૂર્ય પોતાની રાશિમાં છે। સૂર્ય પોતાની રાશિમાં હોવાના કારણે આ યોગમાં સૂર્યને અર્પણ કરવાથી આયુષ્ય વધે છે। આ દિવસે સૂર્યની તેના ત્વષ્ટ સ્વરૂપે પૂજા કરવાથી રોગો પણ દૂર થાય છે। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ સ્વરૂપમાં સૂર્ય સ્વાસ્થ્ય અને શક્તિ આપે છે। તો આ દિવસે તમે જરૂરથી ભૂલ્યા વગર સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરશો। મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે। જો માહિતી ગમી હોય તો તેને લાઇક અને શેર કરજો। જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે
અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.